ચંદેરિયા ખાતે વિદ્યાની દેવી ગણાતા એવા સાવિત્રીબાઈ ફૂલેની 191મી જન્મ જયંતિ અને ડોક્ટર જયપાલસિંહ પાલસી મુંડાની 119મી જન્મ જયંતિની ઉજવણી અને તેઓના સ્ટેચ્યુનું ખાત મૂર્ત જગડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તેક કરવામાં આવ્યું હતું. ચંદેરિયા ખાતે વિદ્યાની દેવી ગણાતા એવા સાવિત્રીબાઈ ફૂલેની 191મી જન્મ જયંતિ અને ડોક્ટર જયપાલસિંહ પાલસી મુંડાની 119મી જન્મ જયંતિની ઉજવણી અને તેઓના સ્ટેચ્યુનું ખાત મૂર્ત જગડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંવિધાનની સમજ અને પૈસા એક્ટની માહિતી માટે બે પુસ્તકોનું અનાવરણ તેમજ બીટીપી અને બીટીટી એસના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ધારાસભ્ય મહેશ ગૌરવ વસાવાને બીટીટી એસના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી ચંદેરિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આજ રોજ ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સાવિત્રીભાઈ ફૂલે અને ડોક્ટર જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી

જે જયપાલસિંહ મુંડા હતા સંવિધાન સભાના સભ્ય હતા એમનો આજે જન્મદિવસ છે આજે એમને એકસો ને ઓગણીસ વર્ષ થયા છે જે ગરીબો માટે આદિવાસીઓ માટે સંવિધાન સભામાં જે એમની ડિમાન્ડ હતી એ ડિમાન્ડ આજે આ સરકારો લાગુ નથી કરતી એટલે અમે આજે જે એમનો એકસો ઓગણીસમો જન્મદિવસ છે એ નિમિત્તે અમે લોકોને જણાવવાના છે કે આપણા એક મહાપુરુષ આવી રીતના સંવિધાન સભામાં હતા અને એમને જે વાત કરી છે તે પણ આ સરકારો અને જે પાર્ટીઓ આ દેશમાં રાજ કરે છે એ લોકો અમને એનો લાભ હક અધિકાર આપવા તૈયાર નથી એ વાત અમે પ્રજામાં કરવાના છે પહેલાં પણ બિરસાદાદા જે હતા એમની કોઈ ઉજવણી સરકાર કે બીજા લોકો કરતા નહોતા પરંતુ એ વાત અમે દોહરાવીને પ્રજાની અંદર એમને શું એ એ હતા માણસ કેટલા મહાન હતા એ વાત અમે પ્રજા સુધી પહોંચાડી એટલે સરકારને પછી ડર લાગ્યો કે આ લોકો અમને અમારી સાથે રહેશે નહીં એટલા માટે એ લોકોએ આ મહાપુરુષની વાત કરી અને ભોપાલની અંદર એમને ટેચ્યુ બનાવીને એનું ઓપનિંગ કર્યું અને આ દેશના વડાપ્રધાને એવું કહેવું પડ્યું કે ભગવાન બિરસા દાદા આ દેશના મહાન માણસ હતા એ અમારી ઉપલબ્ધિ હતી